जय गुरुदेव विद्यार्थी मित्रों, आज आप हिंदी अंदर विचार विस्तार नामनो जे टॉपिक छे एना विषे थोड़ी माहिती मेळवीशुं। सौ प्रथम तो विचार विस्तार एटले शुं? विचार विस्तार एटले के कोई एक पंक्ति अथवा तो शुभाशित अथवा तो दोहा आपेला होय अने ए दोहामां कविना विचार શું છે, કવિ એ ત્રણ કે બે લાઈન દ્વારા આપણને શું કહેવા માંગે છે તેની સંપૂર્ણ માહિતી આપણે જે લઈએ છીએ તેને વિચાર વિસ્તાર કહેવાય છે, બરાબર? કવિ આ બે લાઈન દ્વારા, આ દોહા દ્વારા શું કહેવા માંગે છે એનું જે આપણે સ્પષ્ટીકરણ કરીએ છીએ, જે સમજૂતી આપીએ છીએ સાદી ભાષામાં, સરળ ભાષામાં, તેને વિચાર વિસ્તાર કહેવાય। એટલે કે એક નાનકડો કેવો જે વિચાર છે એને આપણે 5-7 વાક્યની અંદર વિસ્તારથી સમજાવીએ છીએ કે કવિ આ નાની બે લાઈનમાં જીવનના ક્યાં ક્યાં મૂલ્યો શીખવી જાય છે, બરાબર છે? તો સૌપ્રથમ તો વિચાર વિસ્તારની અંદર સામાન્ય એક બે નિયમો છે કે વિચાર વિસ્તાર હોય કઈ રીતે, બરાબર છે? તો એ નિયમ ઉપર સૌથી પહેલા નજર ફેરવી લઈએ, ત્યારબાદ આપણે કોઈ પણ એક વિચાર વિસ્તારનું ઉદાહરણ લઈ અને એ વિચાર વિસ્તાર વિશે સમજૂતી પણ મેળવીશું, બરાબર? સૌથી પહેલા છે નિયમ। તો સૌથી પહેલો નિયમ છે કે શુભાશિત અથવા તો દોહા જે ભી આપણને આપેલું છે તેને ભલી ભાતી સમજવું, બરાબર? એ આપણે એક કે બે વાર એનું વાંચન જ્યારે પણ કરીએ છીએ ત્યારે એ વાંચન દ્વારા કવિ સૌપ્રથમ તો કઈ વાત કહેવા માંગે છે એ જાણવું જરૂરી છે, એ સમજવું જરૂરી છે, ત્યારબાદ જ આપણે તેને વિસ્તારથી સમજાવી શકીએ। એટલે જે દોહો અથવા તો શુભાશિત આપેલું હોય છે એને એક કે બે વાર આપણે વાંચન કરીએ એટલે આપણને સમજાય કે કવિ આના દ્વારા શું કહેવા માંગે છે। ક્યારેક કોઈ સજ્જન વિશે વાત હોય છે, ક્યારેક કોઈ દુર્જન વિશે કીધું હોય, ક્યારેક કોઈ સફળતા વિશે વાત કરી હોય, તો આપણે એક કે બે વખત એકનો એક દોહો વાંચીએ ને એટલે આપણને ખબર પડી જાય કે આમાં સફળતા કેવી રીતે મેળવવી એવી વાત આવી છે, આમાં સજ્જનો કેવા હોય છે એવી વાત આવી છે। એટલે અલગ અલગ વિચાર વિસ્તારમાં અલગ અલગ કંઈક કંઈક વિચાર આપેલો હોય છે। સૌપ્રથમ તો આપણે જે શુભાશિત અથવા તો દોહો આપેલો છે તેને ભલી ભાતિ સમજવું પડે, એટલે કે ભલી ભાતિ એટલે વ્યવસ્થિત રીતે સમજવું પડે છે કે આમાં કયા ટોપિક વિશે વાત કહેવામાં આવી છે, કયો વિચાર દર્શાવવામાં આવેલો છે। જ્યારે આપણને કવિનો વિચાર ખબર પડે કે એ આ દોહા દ્વારા અથવા તો શુભાશિત દ્વારા શું કહેવા માંગે છે ત્યાર પછી આપણે તેને વિસ્તારથી સમજાવી શકીએ। એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અથવા તો એ સુભાષિત અથવા તો દોહાને ભલી ભાતી સમજવું પડે આપણે, બરાબર છે? હવે આવે છે બીજો નિયમ, સરળ શબ્દોમાં સ્પષ્ટીકરણ। આપણે જે સુભાષિત અથવા તો દોહાનું જે વિસ્તાર કરીએ છીએ એને સરળ શબ્દમાં રાખવું ફરજિયાત છે, બરાબર? કારણ કે કઠિન શબ્દમાં અને ઓછા શબ્દમાં જાજુ તો કવિએ જ કહી દીધું છે, બરાબર છે? એટલે આપણે તેને સાદી અને સરળ ભાષામાં વિસ્તારથી સમજાવવાનું છે। એટલે આપણી ભાષા જે છે એ તદ્દન સાદી હોવી જોઈએ, બરાબર છે? એના પછી છે વિષય સે સંબંધિત ઉદાહરણ। તમે ઘણી વખત ઘણા સુભાષિત અથવા તો દોહા એવા હોય છે કે એને લગતું કોઈ ભી એક સારામાં સારું ઉત્તમ ઉદાહરણ તમને આવડતું હોય તો એ બે કે ત્રણ વાક્યમાં એ ઉદાહરણ પણ આપણે એમાં ઉમેરી શકીએ છીએ, બરાબર છે? કોઈ એવો નાનો એવો જે કોઈ વ્યક્તિ વિશે આપણને મહાન વ્યક્તિની વાત આવે, માની લો સજ્જન વાળો છે કે પછી કોઈ દુર્જન અંગે હોય છે કે દુર્જન આવા હોય સજ્જન આવા હોય, તો એવા કોઈ સજ્જન માણસનું નામ પણ આપણે ઉદાહરણ તરીકે આપી શકીએ કે આ નામનો વ્યક્તિ જે હતો ખૂબ જ સજ્જન હતો અને તેને આજે પણ આપણે યાદ કરીએ છીએ। આવા ઉદાહરણ પણ આપણે અંદર ટાંકી શકીએ છીએ સાદી ભાષામાં, સરળ ભાષામાં, બરાબર? એના પછી છે ઉચિત વિરામ ચિહ્નો કા પ્રયોગ। જ્યારે આપણે કોઈની વાત કરીએ છીએ ત્યારે અમુક અમુક
જો આપણે એ ઉદાહરણ નાખ્યા હોય તો એને ડબલ ઇન્વર્ટેડ કોમા સિંગલ ઇન્વર્ટેડ કોમા માં પણ કરવું પડે, એને એ રીતે અન્ડરલાઈન કરવી જોઈએ. પછી ફૂલ સ્ટોપ છે, અલ્પવિરામ છે, જે આપણે ચાર પાંચ વ્યક્તિના નામ આપીએ છીએ, તો આ બધા જે વિરામ ચિહ્નો છે, ફૂલ સ્ટોપ છે, એ બધા વિરામ ચિહ્નોનો પણ વિચાર વિસ્તારની અંદર ઉપયોગ થવો જોઈએ. ક્યાંય અલ્પવિરામ ન આવે, ફૂલ સ્ટોપ ન આવે, મને જો કોઈ વ્યક્તિની વાત કરી તો એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવું, આ બધી બાબતોનું પણ વિચાર વિસ્તારની અંદર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે? તો સૌથી પહેલા તો નિયમ તો કે આપણે દોહાને સૌથી વળીમાંથી સમજવું પડે છે. બરાબર છે? પછી એનું સરળ શબ્દોમાં સ્પષ્ટીકરણ, એટલે કે આપણી જે સરળ હિન્દી ભાષા છે એમાં આપણે એને સમજાવવાનું છે, સ્પષ્ટ કરવાનું છે કે કવિ આ બે લાઈન દ્વારા શું કહેવા માંગે છે. કવિએ બે લાઈન લખેલી હોય, આપણે એને 7 થી 8 વાક્યની અંદર સ્પષ્ટ કરીને કહેવાનું છે કે કવિ આ વાક્યમાં, આ કાવ્યમાં શું કહેવા માંગે છે. બરાબર છે? પછી એના સંબંધિત ઉદાહરણ જો કોઈ બી યાદ આવે તો એ ઉદાહરણ પણ આપણે ટાંકી શકીએ છીએ, અને સાથે સાથે ઉચિત વિરામ ચિહ્ન જે ઉચિત હોય એ, બિન જરૂરી નહીં. આપણે એમ થયું કે હાલો ભાઈ આ લખી નાખ્યું, આ વિરામ ચિહ્ન નાખી દીધું, જ્યાં જે વિરામ ચિહ્નની જરૂર હોય એ વિરામ ચિહ્ન ટાંકી શકાય. બરાબર છે? હવે આવે છે, આપણે એક ઉદાહરણ તરીકે એક દોહ લીધો છે. બરાબર છે? એ દોહ છે, ખડા રહા છો અપને પથ પર, લાખ મુસીબત આને મે, મિલી સફળતા જગ મે ઉસકો, જીને મે મર જાને મે. બરાબર છે? હવે આ જે આપણે એકવાર આપણે આનું વાંચન કર્યું ને, એટલે આપણને ખબર પડી ગઈ કે આ દોહામાં સફળતા વિશે વાત કરવામાં આવી છે. સફળતા કોને કહેવાય, સફળતા કેવી રીતે મળે, સફળતા મેળવવા કેટલા પ્રયત્ન કરવા પડે, અને સફળતા મળ્યા પછી પણ આપણને, આપણે જીવતા હોય કે આપણે મરી ગયા હોય, પણ સફળ માણસને હંમેશા બધા જ યાદ કરે છે. બરાબર છે? તો સૌથી પહેલા તો કે ખડા રહા છો અપને પથ પર, લાખ મુસીબત આને મે. આ પંક્તિમાં એમ કહે છે કે જે પોતાના પથ ઉપર ગમે લાખો મુસીબત આવે, છતાં પણ જે પોતાનો પથ, જે પોતાનો રસ્તો મૂકતા નથી, એને સફળતા મળે જ છે. બરાબર છે? એના પછીની ત્રીજી લાઈન છે, મિલી સફળતા જગવી ઉસકો, જીને મે મર જાને મે. એ વ્યક્તિને સફળતા 100% મળે, કારણ કે એને એનો રસ્તો ક્યારેય બદલતો નથી. આપણે એક વખત નક્કી કરી લીધું કે મારે આ હાસિલ કરવું છે, તો એને લગતા આપણે અથાગ પ્રયત્નો કરવા પડે છે. બરાબર છે? પણ આપણે 5 પ્રયત્ન 10 પ્રયત્ન 15 પ્રયત્ન પછી આપણે જો આપણે હારી ગયા તો એ આપણી સફળતા નથી. બરાબર? જ્યાં સુધી જે ટાર્ગેટ સુધી પહોંચવાનું નક્કી કર્યું હોય અને એ ટાર્ગેટ સુધી આપણે નથી પહોંચતા, ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા જ રહેવા પડે. આપણે આપણો રસ્તો જે છે એ બદલી શકાય નહીં, તો જ વ્યક્તિને જે તે સમયે સફળતા મળે છે. અને એ વ્યક્તિને માણસ કદાચ માણસ મરી જાય ને, છતાં પણ એ વ્યક્તિ કોઈ દી કોઈ ભૂલતું નથી, એને બધા હંમેશા યાદ કરતા જ રહે છે. બરાબર છે? તો એની સામાન્ય સમજૂતી છે, જગત મેં સફળતા ઉસી કો મિલતી હૈ જો અપને કર્તવ્ય પાલન મેં સુસ્તી નહીં દિખાતા. બરાબર? સફળતા એને જ મળે છે જે પોતાના કર્તવ્ય પાલનમાં સુસ્તી, એટલે કે કંટાળો નથી લઈ આવતું. બરાબર? જે તે માની લો એ શિક્ષક તરીકે મારું કામ ભણાવવાનું છે, તો એમાં મારી સુસ્તી કે મારો કંટાળો ચાલે નહીં. બરાબર છે? એવી જ રીતે વિદ્યાર્થી છે, તો તમે વિદ્યાર્થી છો તો તમારે ભણવું જ પડે, તો એમાં સુસ્તી અથવા તો કંટાળો લઈ આવીએ એટલે આપણે ભણી શકીએ નહીં અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ નહીં. એટલે જ્યારે પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય છે, ત્યારે એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે સુસ્તી દેખાડે તો ચાલે નહીં. આપણે સતત એના માટે એને એક્ટિવ રહેવું પડે છે અને સતત પ્રયત્નો કરતા રહેવા પડે છે. ત્યાર પછી છે, લાખ મુસીબત આને પર ભી અપના પ્રણ નહીં છોડતા. એની સામે ઘણા એવા પ્રશ્નો આવતા હોય, જ્યારે એને એવો મુસીબત, એવા
લાખો મુસીબતો આવતી હોય છે, છતાં પણ એ પોતાનું જે ડગ છે, એ પોતાનું જે પ્રણ છે એ છોડતા નથી. કોણ? જેને સફળતા જોઈએ છે એ મનુષ્યો. બરાબર. એના પછી છે સંકટ કા ડટકર સામના કરતા હૈ. સંકટ આવતા જો દરેકને પોતાની જિંદગીને એને આસપાસના સંકટ હોય. મારા સંકટ અલગ હોય, વિદ્યાર્થી જીવનમાં તમારા સંકટ અલગ હોય, પણ એનો સામનો મારે મારા સંકટનો સામનો કરવાનો, તમારે તમારા સંકટનો સામનો કરવાનો હોય, અને એમાં હાર્યા વગર સતત પ્રયત્ન કરતા રહેવા પડે છે, એ જ સફળ વ્યક્તિની નિશાની છે. એનાથી હારવું ન ચાલે, એનાથી કંટાળો ન ચાલે, અને થાકી ગયા તો સાવ ન ચાલે. સંસાર મેં વહી સફળ હોતા હૈ, ઉસકા જીવન શાનદાર હોતા હૈ. બરાબર છે. જે હારતું નથી પોતાના પ્રોબ્લેમ્સથી, સતત તેને લડવા માટે તેને આગળ વધે છે, એ જ વ્યક્તિ આગળ પણ વધે છે અને એનું જીવન જે છે એક જાતનું કે શાનદાર હોય છે. કારણ કે એની જિંદગીમાં પણ એને મળ્યા પછી પણ બધા ખૂબ જ સારી રીતે યાદ કરતા હોય તો એવી જિંદગી ખૂબ જ શાનદાર કહેવાય. સામાન્ય જીવન તો દરેક મનુષ્ય જીવતા હોય, પણ આવું શાનદાર જીવન કે આપણને વર્ષો મળ્યા પછી પણ વર્ષો વર્ષ જ્યારે આપણને બધા યાદ કરે, એવા સફળ વ્યક્તિને યાદ કરે, એ જ એનું જીવન સફળ કહેવાય. એના પ્રયત્નો જે છે એ સક્સેસ જાય છે. મરને કે બાદ ભી લોગ બડે પ્રેમ ઓર આદર સે ઉસે યાદ કરતે હૈ. બરાબર. એ વ્યક્તિ જે છે એ મરી જાય છે, છતાં પણ એને ખૂબ જ સારી રીતે લોકો યાદ કરે છે, એ જ એની સફળતા સાચી છે. એટલે કે સતત પ્રેરણા પ્રાપ્ત કરવી આપણા માટે ખૂબ જ જરૂરી છે, અને ઉસે પ્રેરણા પ્રાપ્ત કરતે હૈ. બરાબર. કોઈ એવા સારા વ્યક્તિ, માની લો ગાંધીજી છે, સરદાર પટેલ છે, કે આપણને ખબર છે કે એને કેટલા પ્રયત્ન કર્યા. તો તમે વિચાર કરો, અત્યારે ગાંધીજી છે, સરદાર પટેલ, વર્ષોથી એ લોકો મૃત્યુ પામ્યા છે, છતાં પણ એણે જે સફળતા હાંસિલ કરી એ આપણે આજે પણ યાદ કરીએ છીએ, અને એના ફળ પણ આપણે બધા ભોગવીએ છીએ. સફળતા એ લોકોની હતી, છતાં પણ આપણે હજી એના સારા સારા ફળ છે એ ભોગવીએ છીએ. તો આપણે પણ સતત એવા કામ કરતા રહેવા જોઈએ કે આપણે જે સફળતા હાંસિલ કરી છે, આપણા પછીની પેઢી છે, આપણાથી નાના છે, એને પણ એનો લાભ મળે, ફાયદો મળે. એ જ સાચી સફળતા છે, અને એ લોકો આપણને એવી રીતે સારી રીતે યાદ કરે. બરાબર છે. તો એક વખત ફરી પાછી નજર ફેરવી લઈએ. ખડા રહા જો અપને પથ પર, લાખ મુસીબત આને મેં, મિલી સફળતા જગ મેં ઉસકો, જીને મેં મર જાને મેં. હવે એની સમજૂતી, જગતને સફળતા ઉસી કો મિલતી હૈ જો અપને કર્તવ્ય પાલન મેં સુસ્તી નહીં દિખાતા, લાખ મુસીબત આને પર ભી અપના પ્રાણ નહીં છોડતા, સંકટ કા ડટકર સામના કરતા હૈ, સંસાર મેં વહી સફળ હોતા હૈ, ઉસકા જીવન શાનદાર હોતા હૈ, મરને કે બાદ ભી લોગ બડે પ્રેમ ઓર આદર સે ઉસે યાદ કરતે હૈ ઓર ઉસી સે પ્રેરણા પ્રાપ્ત કરતે હૈ. એના માંથી પ્રેરણા મેળવે છે કે કઈ એ લોકો ના માંથી સતત વ્યક્તિઓ શીખતા રહેતા હોય છે. બરાબર. તો ફરી પાછા વિચાર વિસ્તારના નિયમો, તો કે શુભાષિત અથવા જે દોહો આપણને આપેલ હોય, અહીંયા આપણે એક શુભાષિત લીધું છે, દોહા પણ આવી રીતના વિચાર વિસ્તારમાં આવે જ છે. બરાબર છે. તો આપણે અત્યારે સુભાષિત પસંદ કર્યું છે, તો સૌથી પહેલા તો કે સુભાષિતમાં અથવા તો દોહામાં શું કહેવા માંગે છે તેની સમજૂતી સરખી મેળવવી, એનો વિચાર જે છે એ સરખો સમજી લેવો. બરાબર છે. પછી સરળ શબ્દોમાં એનું સ્પષ્ટીકરણ કરવું, સાથે સાથે વિષયથી સંબંધિત કોઈ ઉદાહરણ. મેં તમને કેવી રીતે સફળ માણસોનું ઉદાહરણ, અમે ગાંધીજી છે, સરદાર પટેલ છે, આવા ઉદાહરણ આપ્યા કે તેમણે કોઈએ કેટલા પ્રયત્નો કર્યા દેશની આઝાદી માટે, તો આવું એક નાનકડું ઉદાહરણ પણ એક વાક્યમાં આપણે આમાં નાખી શકીએ છીએ. તો એને જે છે વિષયથી સંબંધિત કોઈ બી ઉદાહરણ જે છે એ પણ આપણે નાખી શકીએ છીએ, સાથે સાથે ઉચિત વિરામ ચિહ્ન. બરાબર. જેટલા જરૂરી હોય એટલા વિરામ ચિહ્નનો પણ પ્રયોગ કરવો જરૂરી છે, વધારાના નહીં. આ રીતે આજે આપણે એક ગ્રામર અને કમ્પોઝિશનની અંદર વિચાર વિસ્તાર નામનો છે એક ટોપિક જે છે તેની સામાન્ય માહિતી મેળવી, અને એક વિચાર વિસ્તારની પણ માહિતી
આપણે હિન્દીની અંદર બીજા કોઈ ટોપિક સાથે ફરીથી મળશું. જય ગુરુદેવ. અસ્તુ.